नमस्कार એટલે મારા અંતરની દિવ્યતા આપ સૌના અંતરની દિવ્યતાને પ્રણામ કરે છે અને નમતા રહીએ ગમતા રહીએ પણ તમારી એક કલાક મને ખમતા રહેવાનું છે તો એ માટે તમે ખમતી દર છો એમ લાગે એ માટે નમસ્કારનો જરા જવાબ તો આપો નમસ્કાર નમસ્કાર તો અહીંથી આપણે નૌકારથી શરૂઆત કરી અને ભારતીય સંસ્કૃતિ એટલે નમસ્કાર અને ચમત્કારની સંસ્કૃતિ તો આપણે નૌકાર મંત્રને જો લઈએ તો એમાં કેટલી બધી વાર નમો 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 આવે છે અને આજે આપણા ભારતીય શાસનમાં સૌથી ઉપરના સ્થાને જે છે એના નામમાં પણ નમો છે અને એનાથી શરૂઆત કરું તો એ નમીને જ એમણે લોકપ્રિયતાના ઊંચામાં ઊંચા શિખરો સર કર્યા છે પાર્લામેન્ટમાં પહેલે જ દિવસે એમણે પગ મૂક્યો અને પ્રવેશતાની સાથે જ તેમણે પાર્લામેન્ટને મસ્તક ચુકાવીને તેમણે નમન કર્યું અને એ પહેલાં ઘરે પણ પોતાની મમ્મીના આશીર્વાદ લઈને નીકળેલા અને નમતા રહેતા આ નમો ક્યારે આપણને ગમતા થઈ ગયા એની આપણને પણ ખબર નથી પડી અને આજે અહીંથી જ્યારે મારે ચિંતનના આવા મોતી રજૂ કરવા છે ત્યારે મેં એવા જ મોતી અહીં રજૂ કરવાનું નક્કી કર્યું છે કે જે જીવન અને જગતમાં ધર્મ શિક્ષણ અને સાહિત્યમાં જેઓ નમ્યા હોય અને ગમ્યા નહીં પરંતુ સૌના દિલો દિમાગ પર રાજ કરતા હોય તો મોતી અહીંથી રજૂ કરું એ પહેલાં અહીંથી એક મોતી બધી બહેનો છે તો બધી બહેનોને હીરા મોતીને જ્વેલરીની વાત બહુ ગમે બરાબર ને ઇવે નામ નો એક્સેપ્શન તો અહીંથી પહેલાં એક મોતીની વાતથી શરૂઆત કરું તો એક સુંદર મજાના રાજ દરબારમાં એક મોતી વચોવચ પડ્યું હતું અને ત્યાંથી એક દાસી પસાર થઈ અને દાસી તેના ઉપરથી ચાલી ગઈ છતાં મોતીને કંઈ ન થયું પછી ત્યાંથી એક ઝવેરી પસાર થયો અને ઝવેરીએ તેને હાથમાં ઉપાડીને જોયું ઊંચું નીચું કરીને પોતાની રીતે ખરું છે કે નહીં તેની એણે કોશિશ કરી કે હું મૂલ્ય આંકું પરંતુ પછી એણે મનમાં નક્કી કર્યું કે કદાચ ખોટું હશે તો જે આમ રસ્તે રઝળતું હોય એને તેને પાછું મૂકી દીધું અને જ્યાં બે ડગલા ઝવેરી આગળ ચાલ્યો અને મોતી ફટાક દઈને ફાટી ગયો અને અહીં બીજા એક કવિ પણ ઉપસ્થિત હતા એણે આ આખી સ્થિતિ જોઈ અને કવિ એટલે જોવે નહીં પરંતુ એનો મર્મ પારખે અને અનુભવે પણ કારણ કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને આપ સૌ જેવા અનુભવી અને આપણને એક સરસ અમર દોહરો મળ્યો કે દાસીને પગ તર ધર્યો દાસીને પગ તર ધર્યો તાસે ઘટ્યો ન મેરો માન દાસીને પગ તર ધર્યો તાસે ઘટ્યો ન મેરો માન પર જાનન નાર જાનન ભયો તાસે હયો ફટાન તો મોતી જાણે કહે છે કે દાસીને મારી કિંમત ના સમજાય એ અભૂત એ અણજાણ એનું મને કંઈ જ દુઃખ નથી થયું એનાથી મને ખોટું નથી લાગ્યું પરંતુ જ્યારે હીરા પારખું એ નજર પારખું ઝવેરી મને ખોટું સમજીને તરછોડે છે ત્યારે મારું હૈયું દુઃખથી ફાટી પડે છે પરંતુ આજે જે મનોમંથનના ચિંતનના હું મોતી લઈને આવી છું તો મને કે મારા એ મોતીને એવી નિરાશા નહીં થાય કારણ કે આપણી તમામ બહેનો એ એવી હીરા પારખું ઝવેરી જેવી છે કે જે હીરા અને મોતીનો મૂલ્ય આંકી જાણે છે અને આગળ વધીને હું કહીશ કે આપણા સૌના આત્મહંસ આજે નીર અને ક્ષીરને અલગ કરે અને આ મોતીને માત્ર જુએ નહીં પરંતુ પોતાના અંતરની અટારીએ પધરાવે તો આપણા સૌના ભીતરની ભૂમકા ઝળાહળા થશે તો અહીંથી એવું પહેલું મોતી હું રજૂ કરવા માગું છું અને એ મોતી છે આપણા મહાન ભારતમાં જ્યારે સર્જાયું મહાભારત એની ઘડીની ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં જ્યારે કૌરવ અને પાંડવોની સેના આમને સામને ઊભી હતી કૌરવો પાસે હતી વિશાળ 11 અક્ષૌહિણી સેના અને સામે પાંડવો પાસે હતી 7 અક્ષૌહિણી સેના બંને ભાઈઓ જ અને સગાઓ જ